શહેરમાં રોગચાળા વકરતા જ હવે જે બાળકો પર તેની સીધી અસર જોવા મળી રહી છે. વરસાદી માહોલમાં પણ જે પાણીજન્ય રોગચાળો છે તે સતત વકરી રહ્યો છે, જેને લઈને હવે બાળકોમાં જે બાળકોની જે સિવિલ હોસ્પિટલમાં જે બાળકોની વોર્ડ છે તે હવે ઉભરાઈ રહી છે. અત્યારે દ્રશ્યોમાં પાછળ જોઈ શકો છો કે જે રીતનું આ જે વોર્ડ છે તેમાં જોઈ શકો છો કે જે બેડ છે તમામ બેડ ઉપર જે નાના બાળકો છે તે હાલ અત્યારે અહીંયા જે છે સારવાર હેઠળ આવી રહ્યા છે. અને જે રીતે તેમને ઝાડા, ઉલટી, તાવ, મલેરિયા, જોન્ડિસના જે કેસો છે તેને લઈને પણ હવે સિવિલ હોસ્પિટલમાં જે બાળકોની જે વોર્ડ છે તે સંપૂર્ણ ઉભરાઈ ગઈ છે. અને જેને લઈને પણ સિવિલ હોસ્પિટલ દ્વારા પણ જે અલગથી બે જે વોર્ડ છે તે પણ બનાવવામાં આવ્યો છે. અને હાલ અત્યારે જે છે તમામ જે વોર્ડ છે તે જે છે સંપૂર્ણપણે જે છે હાઉસફુલ થયું હોય તેમ દ્રશ્યો દેખાઈ રહ્યા છે. અને જે હાલ અત્યારે જે સ્થિતિ છે તેમાં જે બાળકો છે જે હવે તેઓને પણ જે સારવાર છે તે સતત આપવામાં આવી છે. અને જે રીતનું જે ચોમાસાની જે ઋતુ થઈ છે તેને લઈને હવે અલગથી જે આ જે હોલ છે ત્યાં જે બેડની સુવિધા આપવામાં આવી છે, જેથી લઈને બાળકોને કોઈપણ પ્રકારની જે છે સારવારમાં તકલીફ ના પડે. તો હાલ અત્યારે જે રીતની સ્થિતિ છે જેમાં સતત જે પાણીજન્ય રોગચાળો જે છે સતત વકરી રહ્યો છે, જે ઝાડા ઉલટીના જે સતત કેસો આવી રહ્યા છે તેમાં છેલ્લા એક જ અઠવાડિયામાં 10 બાળકોના જે મોત પણ નિપજ્યા છે. તો હાલ અત્યારે જે રીતની જે ચોમાસાની જે ઋતુ ચાલી રહી છે તેમાં જે રોગચાળો છે તે સૌથી વધુ જે અસર થઈ રહ્યો છે બાળકોમાં જ થઈ રહ્યો તેમ સીધા દ્રશ્યો સુરતથી આવી રહ્યા છે. કેમેરા પર્સન યાસીન સાથે સુરજ મિશ્રા, લોકસત્તા જનસત્તા, સુરત.